બ્રહ્માજીની પૂજા કરે ને વિષ્ણુજીનું ધ્યાન ધરે એ છે. માતાજી હેઠું જોઈને કે દુનિયામાં કપડાનો દુકાળ પડ્યો છે, કાંઈ પહેર્યું જ નથી, એને આવા પતિ ન જોઈ મારે. ભૃગુ ઋષિ બેઠા હતા ધ્યાનમાં, બહુ મોટા ઋષિ છે. એ કે શું કરે કે ધ્યાન કરે. તે કે નગરું ધ્યાન જ ઘરમાં કરી ને મારું ધ્યાન ન રાખે એવો ધણી શું કરવો હતો. ધણી પસંદ કરવાની વાત છે. લક્ષ્મીજીએ પસંદ કર્યા, છેલ્લે ચતુર્ભુજ નારાયણ ઊભેલા હેઠે જોઈને ઊભા હતા, સરસ ઓળખાણ કરાવી, આ કોણ છે? તો કે ભગવાન વિષ્ણુ. વાહ, ચતુર્ભુજ રહે છે ક્યાં? તો કે વૈકુંઠમાં. બીજું કાંઈ ઘર? તો કે આ શીર્ક સમુદ્રમાં. બહુ સરસ. આવવા જવા માટે કોઈ વાહનની વ્યવસ્થા કરી? તો કે ગરુડ. લક્ષ્મીજી એટલા રાજી થયા, હાથમાં પદ્મ હતું ને એક હાથમાં શંખ હતો. માતાજીને એમ થયું કે હું પદ્મા કમળમાંથી જન્મી અને મારા ભાઈને તો મારા પહેલાં જ હાથમાં રાખ્યો શંખ, લક્ષ્મીજીનો ભાઈ છે, અને આવવા જવાની વ્યવસ્થા બહુ સારી છે, અને બે જગ્યાએ રહેવાનું, વૈકુંઠમાં રહેવાનું અને પાછા ઘર જમાય, ક્ષીર સમુદ્રમાં રહે એટલે ઘર જમાય. માતાજી સીધી જ માળા પહેરાવી દીધી, ભગવાનને માળા હાથ ગળામાં આવી ને એટલે સામું જોયું અને કીધું વાહ, થેન્ક યુ, વેલકમ. વેલકમ કર્યું ને એટલે માતાજી કે થેન્ક યુ. પછી ભગવાનને આજુબાજુમાં જોયું. આ ચરિત્ર એટલું બધું આપણને સમજાવે છે કે આપણી પાસે જ્યારે સંપત્તિ આવે, લક્ષ્મી એટલે સંપત્તિ આવે, ત્યારે આજુબાજુમાં જોવું, કોઈ ભૂખ્યો તો નથી ને. જો મોરારી બાબુ એક ભજન બહુ ગાય, પણ મને કડી નથી આવડતી, પણ સુકાણા રે એના હાડ પાડોશીના તું મુઠ્ઠી ચડ નાખતો જાજે, તને દીધું હોય ને તો દેતો જાજે. આજુબાજુમાં જોવું, કોઈ ભૂખ્યું નથી ને ભાઈ. ભગવાને મને આમ હાથ કરવાનું ટાણું નથી આપ્યું, તો હું આમ તો કરતા થા. અનેક સ્વામિનારાયણના સાધુ તરીકે વ્યાસપીઠ ઉપરથી આ સાધુઓની સાક્ષીએ તમને વાત કરું છું કે જેણે જેણે આમ હાથ કર્યા હશે ને, એને કોઈ દાડો ભગવાન આમ હાથ કરવાનો સમય આવવા નહીં દે. આમ હાથ કરતા થઈ જાય. પછી તો એમ કહેવાય છે કે અમૃત નીકળ્યું ને પછી ભગવાન દેવોને દૈત્યોને માથાકૂટ થઈને મોહિની પ્રભુ પધાર્યા, અને ભગવાન મોહિની નારાયણે દેવોને અમૃત પાયું ને દૈત્યોને કાંઈ આપ્યું નહીં. રાહુ પી ગયો વચ્ચેથી, ભગવાને સુદર્શન મારી અને એનું મસ્તક કાપી નાખ્યું. ભગવાનને બધા દેવોએ ફરિયાદ કરી, પ્રભુ તમે ઓળખી નો એ કે અમારી વચ્ચે આવીને અમારું રૂપ લઈને બેહી ગયો. અમે ન ઓળખીએ કે પણ તમને ન એટલી ખબર પડે કે આ દૈત્યને અમૃત પાઈ દીધું. ભગવાને જવાબ બહુ મસ્ત આપ્યો કે આટલા બધા રાક્ષસો દૈત્યો હતા, એમાંથી એકે મને ઓળખી ન એ ગયો, અને આ એક માણા મને ઓળખી ગયો, આજે અમૃત પી ગયો ને, એ મારી ઓળખાણની બક્ષીસ છે. જો મુજે પહેચાન જાતા હે ને, વો અમૃત કા અધિકારી હો હી જાતા હે, કોઈ ભી હોય. ગીતાની અંદર ભગવાન કૃષ્ણે લખ્યું, અપિચે સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યઃ. હે અર્જુન, અપિચે સુદુરાચાર, અતિશય દુષ્ટ હોય, નીચ હોય, પણ ભજતે મામ, જોઈ મારું ભજન કરવા માંડે, મારો આશ્રિત થઈ જાય, તો હે અર્જુન સાધુ રેવ સમંતવ્યા, ઉને સાધુ હી જાનના જાય. મેરે નામ સે બડા કિસી કા નામ નહીં હૈ, મેરે આશ્રય સે બડા કિસી કા આશ્રય નહીં હૈ. જો મુજે પહેચાન જાતા હૈ ને ઇન્દ્ર, વો અમૃત કા અધિકારી હો હી જાતા હૈ. ઓર સાંભળ, તુમ જૈસે સ્વાર્થી લોકો કે લીએ મેં પંક્તિ ભેદ તો નહીં કર સકતા ને. આપકે બીચ મેં આકર બેઠ ગયા, એક કો પાઓ એક કો ન પાઓ તો પંક્તિ ભેદતા આક્ષેપ મેરે પર લગેગા, મહાપાપ લગેગા, ઇસલિયે મેં પંક્તિ ભેદ ભી નહીં કર સકતા, ઓર મુજે પહેચાન ગયા તા ઇસલિયે અમૃત પા દિયા. અને પછી ભગવાન ઘડો નાખી નીકળી ગયા જ્યાં જઈને, પછી દેવાસુરનો ભયંકર સંગ્રામ થયો. દેવો તો અમૃત પી ગયા તા, દૈત્યોને મારી નાખ્યા, દેવો સ્વર્ગના અધિપતિ થઈ ગયા, 14 રત્નો નીકળેલા. હે રાજા, પછી તો બલિ મહારાજને, નમુજી, નાહંદ એ બધા દૈત્યો મરેલા પડ્યા હતા, શુક્રાચાર્ય આવ્યા, મૃત સંજીવની ઔષધિના કારણે એ બધાને પાછા જીવંત કર્યા. બલિ મહારાજે ગુરુનો પગ પકડીને કીધું, ગુરુ હવે શું કરું,
જ્યારે શુક્રાચાર્ય એક જ વાત કરી, તને જો મારા વચનમાં વિશ્વાસ હોય તો હું કહું એમ કર. તે કે ગુરુ મન કર્મ વચનને તમને સમર્પિત. અને જેના ઉપર સદગુરુનો આશીર્વાદ હોય છે ને એ સમર્થ થાય જ છે, એના તમામ મનોરથો પૂર્ણ થાય. ગુરુ જેવા આપણા જીવનમાંથી જાય એટલે આપણું ગુરુ થવાની શરૂઆત થઈ જાય. દેવોના જીવનમાં આવો ઘણી વખત ભાગવતમાં પ્રસંગો છે, ગુરુ જાય એટલે રાજ્યની સત્તામાંથી પતન થાય છે. યજ્ઞ કરાવીને લીલા ઘોડા, લીલો રથ, લીલા શસ્ત્રો બલિ મહારાજને અપાવ્યા, અને એ વખતે બરોબર દેવરાજ ઇન્દ્રે બૃહસ્પતિનો થોડોક અપરાધ કર્યો, એમાં દૈત્યોએ ચડાઈ કરી, સ્વર્ગ જીતી લીધું, ત્રણ લોકના માલિક બલિ મહારાજ ફરીને પાછા થવા માંડ્યા. સુખદેવજી મહારાજ કહે છે, રાજા બલિએ ગુરુને કીધું, ગુરુ આનું અમારે કાયમ ટકી રહે એવી વ્યવસ્થા કરી દો. તે કે તો 100 અશ્વમેઘ યજ્ઞ કર અને બ્રાહ્મણોને ખૂબ રાજી કર, બ્રાહ્મણ જે માગે આપી જ દે. તે કે હારું પ્રભુ. કચ્છની અંદર નર્મદાના કાંઠે, ભરૂચની અંદર 100 અશ્વમેઘ યજ્ઞની દીક્ષા બલિ મહારાજે લીધી. મન કર્મ વચને હું કોઈ દાડો ખોટું નહીં કરું આવી પ્રતિજ્ઞા કરી. 1 2 3 4 એમનામ કરતા કરતા એમ કહેવાય છે કે 99 યજ્ઞ જ્યારે પૂરા થવા આવ્યા, હોમો શરૂ હતો, અને એ વખતે દેવોની માં અદિતિ એને ચિંતા થઈ કે મારા દીકરી આમનામ રખડતા રહે. પોતાના પતિની પાસેથી પયો વ્રત ગ્રહણ કર્યું અને એમ કીધું કે પ્રભુ કૃપા કરો, મારે ત્યાં ભગવાન આવે અને મારા છોકરાઓની રક્ષા કરે. વ્રત કર્યું દેવોની માતાએ અને સ્વયં નારાયણ પ્રગટ થયા. બોલો માં હું ઈચ્છા છે? તો કે તમારા ભાઈ આ દેવો બધા રખડે છે, કૃપા કરો. ભગવાન કે જાઓ, હું વામન રૂપે પ્રગટ થાય. વામનનો જન્મ માં થકી નથી થયા, ભગવાન સીધા 7 વર્ષની ઉંમરના પ્રગટ થયા. બોલીએ વામન ભગવાન કી જય. વામનજી કો લે આવો. અને તરત વામનજીએ ગુરુને વંદન કર્યા, માતાને વંદન કર્યા, ભિક્ષા લીધી અને ગુરુને અર્પણ કરી. ગુરુ વામનજીએ ભિક્ષા આપી, ગુરુએ દીક્ષા દીધી અને પછી કીધું, ગુરુ એક દક્ષિણા આપો. વામનજી કે દક્ષિણા તો મેરે પાસ જાદા હૈ નહીં, જો થા વો મેને આપકો દે દિયા. એ વખતે સુખદેવજી મહારાજ કહે છે કે ગુરુને કહા કે મેં એડ્રેસ દેતા હું, વહા જાઓ. એટલે બલિ મહારાજના યજ્ઞની અંદર વામનજી સરસ મજાનો એમનો અદ્ભુત વેશ ધારણ કરેલો છે. અલગ અલગ પ્રકારના વામનજી, ધીરા ધીરા આલો થોડા, ઓ હામેથી લઈ આવો, હામેથી ધીરે ધીરે. હે આ વિષ્ણુ વામન બની ચાલિયા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા, હે આ વિષ્ણુ વામન બની ચાલિયા રે, આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે. આપકા સ્વાગત હે. વિષ્ણુ વામન બની ચાલિયા રે, 8 વર્ષની પ્રભુની ઉંમર છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા હાથમાં છત્ર છે, એક હાથમાં કમંડળ છે, દંડ છે ને ભિક્ષા પાત્ર છે, ઉપવી ધારણ કર્યું છે, કોઈ ભગવાનને સરસ મજાની દીક્ષા આપી છે, યજ્ઞોપવિત આપી છે, બલિ મહારાજના યજ્ઞ જ્યાં શરૂ છે ત્યાં વામનજી પધારી રહ્યા છે. મૃગ ચર્મ પાકમાં શોભતું રે, ઓ મૃગ ચર્મ પાકમાં શોભતું રે, મૃગ ચર્મ પાકમાં શોભતું રે, ચરમ કામ શોભતું રે, ત્રિપુર
બલી મહારાજ ના સેવકો દોડતા દોડતા વામનજી કે ચરણ મે ગીર ગયે, સ્વાગતમ દે નમસ્તુત્યમ બ્રહ્મન કિમ કરવા મતે, બ્રહ્મર્ષિણામ તપસ સાક્ષાદ યન્મે ત્વાવયમ. હે મહારાજ પધારો પધારો પધારો. બલી મહારાજ ને કહા કે મહારાજ આજ મુજે એસા લગતા હે કે સમગ્ર બ્રહ્મર્ષિઓ કા તેજ મેરે ઘર પર આપકા રૂપ ધારણ કરકે આયા હૈ. વામન જી ને કહા કે મુજે બલિ કો મિલના હૈ. કથા તો બહુત અદભુત ઓર લંબી હૈ થોડી, લેકિન એ લોગ હિન્દી હૈ ઓર મેં ગુજરાતી હું. આપ બલિ મહારાજ આપ થોડી દેર તક બેઠ જઈએ વહા. બલિ મહારાજ કો એક ખુરશી દો. વામન જી ને કહા માગો માગો. બધા એમના જે સેવક હતા ને, મહારાજ માગો માગો. વામનજીને કહા કે મેં લેને કે લે નહીં આયા, મેં તો દેને કે લે આયા હું. બ્રાહ્મણ કભી લેતા હૈ? બ્રાહ્મણ તો દેતા હી હૈ. અરે મહારાજ, એ બલિ મહારાજ કા યજ્ઞ હૈ. ધરા ચાહીએ તેનું ચાહીએ, ધન ચાહીએ જો ચાહીએ વો માંગ લીજીએ. અમેરે મહારાજ તો બહોત ઉદાર હૈ ઓર બ્રાહ્મણો કે સેવક હૈ. વામનજી એવા હોશિયાર અને એવા મીઠા બોલા, અને લેવું હોય ને એને મીઠું તો રહેવું જ પડે. મુજે કુછ નહીં ચાહીએ, મેં તો બલિ કો દેને કે લઈ આયા હું. આપ આપકે યજમાન કો બોલાઈએ. અને બરોબર ઈ વખતે બલિ મહારાજ શુક્રાચાર્ય ને હારે ઓમ વૈષ્ણવે નમઃ ઓમ ઇન્દ્રાય યજ્ઞ ની અંદર આહુતિ આપી રહ્યા હતા. એક સેવકે આવીને બલિ મહારાજ ના કાનમાં કીધું, મહારાજ મહારાજ ઇતને અદભુત એક બ્રહ્મ દેવતા આયા હૈ, આપકો યાદ કરકે રહે હૈ. અરે ઉનકો કુછ ચાહીએ તો દે દો. ઓ લેને લીએ લેને કે લીએ નહીં આયે, તો ઓ તો દેને કે લીએ આયે. બલિ મહારાજ દોડતા દોડતા આવ્યા, સીધા જ પગમાં પડી ગયા. સુખદેવજી મહારાજ કે બલિ મહારાજ ને વામનજી કે ચરણ છુએ, તબ વામનજી ને કહા બલિ ધન્ય હે તુજે. બલિ મહારાજ ને કહા મહારાજ માગીએ, ધરા ચાહીએ તેનું ચાહીએ, ધન ચાહીએ. અગર આપ અભી શાદી નહીં હોઈ તો હમ કન્યા ભી દે સકતે હૈ. આવું ભાગવત માં ચૂક ભૂલી ગયું. બલિ મહારાજ ને એસા કહા તો વામનજી મહારાજ ને કહા કે બલિ ધન્ય છે તું આવું બોલ, એમાં કઈ નવી નવાઈ નથી. કારણ કે તારો બાપ કોણ વિરોચન, તારા બાપ ની ઉદારતા તારે અંદર આવી છે. કારણ કે તારા બાપા ને ખબર કે આ દેવો મારી પાસે આયુષ્ય લેવા આવ્યા, તોય વિરોચન મહારાજે આવરદા, એનો તો તું દીકરો છો. અને હે બલિ, તારા દાદા કોણ? તારા દાદાની જે ભક્તિ, તારા દાદાનો જે વિશ્વાસ, તારા દાદાની જે નિષ્ઠા, પ્રહલાદની નિષ્ઠા તારી અંદર આપે ખૂબ દેખાય છે. અને હે બલિ, તારા દાદાના બાપા હિરણ્યકશિપુની તો તારી અંદર વીરતા છે. હિરણ્યકશિપુની વીરતા, તારા બાપાની ભક્તિ, તારા દાદાની ભક્તિ અને તારા બાપાની ઉદારતા તારામાં છે. બલિ તું આવું બોલ, એમાં કઈ નવી નવાઈ નથી. બલિની તો આંખ્યું ફાટી ગઈ. મારા બાપા, એના બાપા, એના બાપા, ઉડું એવું છોકરું એને ઓળખે? બલિ મહારાજે હાથ જોડીને પૂછ્યું કે પ્રભુ, મારા બાપા, એના બાપા, એના બાપા, તમે બધાને ઓળખો? ભગવાન મનમાં કે તારો બાપો, એનો બાપો, એનો બાપો, એનો બાપો, આ એમ પોતે હું બધાનો બાપ છું. પણ મનમાં હો ભગવાન આપણને શું જોઈએ? ભગવાન કે બલિ મુજે કુછ નહીં ચાહીએ. હવે આ બંનેની વાત થતી હતી ને એમાં શુક્રાચાર્ય સાંભળી ગયા. અને શુક્રાચાર્યને એમ થયું બ્રાહ્મણ અને પાછી ના પાડે લેવાની હોય જ નહીં. આ બ્રાહ્મણ બ્રાહ્મણ કોઈ દર લેવાની ના પાડે નહીં. એટલે શુક્રાચાર્ય દોડતા દોડતા આવ્યા, આમ આગ બંધ કરીને જોયું, બલિ સાવધાન હો જા,
ये वामन नहीं है तो ये तो विष्णु है, हाँ विष्णु छे। अरे तने लूटी लेवा माटे आयो छे। अने ए वक्ते बलि महाराजे कीधु, गुरुदेव आखी दुनिया नु भरण पोषण करनारो विश्वंभर जो मारे त्या भिखारी बनीने आव्यो होय तो आजे मारे लूटाई जावू छे। आवो लूटवा वाळो क्यांथी मळे? વામન ભગવાને કીધું, બલિ આમ તો મારે કઈ જાજુ જોતું નથી, પણ આજે હવારે એક ગ્રહસ્થને આંગણામાં ઓટલા ઉપર સંધ્યા કરવા માટે બેઠો ને, એટલે એની ઘરવાળી આવીને મને ઊભો કરી દીધો, એ છોકરા અહીંથી ઊભો થા। પણ મને એમ થયું કે હારું આપણા આપણા હકની કઈ જમીન નહીં, આપણે સંધ્યા કરવી, આપણે ભજન કરવું, ક્યાં જઈને બેહું? તે મને કોઈ સમાચાર આપ્યા, ભરૂચની અંદર નર્મદાના કાંઠે બલિ મહારાજ જગન કરે છે અને એની પાસે જે બ્રાહ્મણ જઈને માગે એને જેટલું જોતું એટલું આપે છે। બલિ મને 3 ડગલા ધરતી આપીશ, પણ જાજુ નથી જોતું। ત્યારે બલિ મહારાજ કે, ઓ બ્રાહ્મણ દાયાદ વાચસ્તે વૃદ્ધ સંમતા ત્વમ બાલો બાલિશમતી સ્વાર્થ પ્રત્યુપ બુધો યથા। તમારી વાણીની અંદર તો મોટા મોટા વડીલો વૃદ્ધોની જેવી ચપળતા અને ચતુરાઈ છે, બુદ્ધિ તો બહુ મોટી છે, પણ છોકરા છો ને એટલે તમને તમારા સ્વાર્થની ખબર નથી। હું દ્વીપોનું દાન કરનારો છું મહારાજ, દ્વીપોનું। હે વામનજી, મેરે આશ્રય મેં જો આતા હૈ, એક બાર મેરે હાથ સે જો દાન લેકર જાતા હૈ, ઉને કભી કિસી કે સામને હાથ ફેલાને કી જરૂરત નહીં હોતી, વો દાતાર હો જાતા હૈ। આપ માંગ લે પૂરા દ્વીપ દે દુ, મોટા મોટા પ્લોટ પડ્યા આપી દો। ભગવાન કે, ના ના, આઈ એમ સંતોષી બ્રાહ્મણ, મહાર હું સંતોષી માણા છું, જાજુ લેવાય નહીં બલિ, અને જાજુ લીધે હજી ક્યાં કોઈનું ગુરુ થયું। એક કામ કર, મારા માપના 3 ડગલા ધરતી આપ। અને શુક્રાચાર્ય કે, આપ તો નહીં હો, મરી જાય છો, તને લૂંટી લે। બલિ મહારાજ કે, હું તો આપવાનો। અને શુક્રાચાર્ય ખીજાણા, જા તું, તારી સમગ્ર સંપત્તિ ભ્રષ્ટ થા। હવે હકીકતમાં કાર્યક્રમ એવો હતો કે દેવોએ ભગવાનને કીધું, પ્રભુ આ બલિ મહારાજથી આ બધું થાહે ક્યારે? એટલે ભગવાને મસ્ત વાત કરી, ઈ ગુરુ ચેલો જે દાડે બાજશે તે દાડે તમારું કામ થાહે। સમજાય છે ને આપણા માટે વાત? ભગવાને કીધું તું દેવોને, દેવોએ ભગવાને ફરિયાદ કરી કે આમાં ક્યારેથી અમે છૂટા થાવ? એટલે ભગવાને ચોખ્ખું કીધું, એ ગુરુ ચેલો બાજશે ને જે દાડે, તે દાડે તમારું કામ થાય। એટલે દેવો કે ન બાંધે તો? તો ભગવાન કે, હું બતાડીશ, આપણે કામ હું બીજું। બલિ મહારાજને જેવો ગુરુએ શ્રાપ આપ્યો એટલે ભગવાને નક્કી કર્યું કે હવે આનું લઈ લેવા વાંધો નહીં, એના ગુરુએ શ્રાપ આપ્યો છે અને એ તો આપણે સાચો કરવો જ પડે ને। એટલે બલિ મહારાજે કીધું ગુરુને, ગુરુ સંકલ્પ કરાવો। શુક્રાચાર્ય કે, હું સંકલ્પ ન કરાવું, તું મારા ચેલાને લૂંટી લે। એટલે વામનજી મહારાજ કે, બલિ મહારાજ હું ભણ્યો છું હો તમદાર મારા ગુરુ પાસે, મને આપણે સંગ એમ? તો કે હા, લાવ લાવ જળની જારી। એટલે જળની જારી લઈ અને બલિ મહારાજે આમ હાથ કર્યો એટલે વામનજીએ એના હાથમાં પાણી આપવા જાય, પણ ઓલી જે જળ જારી હતી ને એના નાળસામાં શુક્રાચાર્ય બેસી ગયા। એને એમ થયું કે હમણાં મારા ચેલાને લૂંટી લે, એટલે કીડો થઈને બેસી ગયા। એટલે ભગવાન આમ બહુ આમ જારી કરી પણ પાણી નીકળે જ નહીં, નીકળે જ નહીં। એટલે વામનજી કે, એક મિનિટ ઊભો રહે તું, કે આમાં કંઈક ગરી ગયું લાગે। યજ્ઞ તો હાલતો હતો, બાજુમાં દર્ભની સળી અણી દાર, ભગવાને આમ કરીને આમ 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 કરી આમ જા નિશાન લઈને આમ જવા દીધી ને, તો બધાના નિશાન ચૂકી જાય, ભગવાન કોઈ દાડ ચૂકે એ કાંઈક ફોડી નાખી। શુક્રાચાર્યને એમ થયું કે જો હમણાં ઊભો રહીશ ને તો બે ફોડી નાખે, આંધળો થઈ જાય। એટલે શુક્રાચાર્ય ભાગ્યા, ભગવાન કે રસ્તો સાફ હાલ, હાથ ધરી ભગવાને જા હાથ ધરાવ્યો, બલિ મહારાજે હાથ ધર્યો અને પાણી આપ્યું અને વામનજીએ સંકલ્પ કરાવ્યો, હે બલિ મહારાજ અહમ પદાની ત્રીણી દૈતેન્દ્ર સંમિતાની પદા મમ, હે મહારાજ હું વામન ભગવાનને 3 ડગલા આ ધરતીનું દાન કરું, અહમ વામનાય બ્રહ્મચારીને ત્રિપદામ ભુવે દદામ્યહમ। આમ હાથમાં જળ લઈને બલિ મહારાજે જ્યાં ધરતી ઉપર મૂક્યું પાણી અને ત્યાં ભગવાન વામનમાંથી વિરાટ કાયજા અવતાર ધારણ કર્યો, 1 ડગલાની અંદર 3 લોક માપી લીધા
બીજા ડગલાની અંદર આખી ધરતી માપી અને ભગવાને કીધું ત્રીજું ડગલું હું ક્યાં મૂકું. ત્યારે બલિ મહારાજની પત્ની હતી એને એમ થયું કે મારા પતિ મુંજાણા છે. એ દોડતી દોડતી આવી ભગવાનની સામે જોઈને કીધું પ્રભુ તમામની ઉપર તમારો અધિકાર છે, બલિ ઉપર તો તમારો નથી ને, તમારું ત્રીજું ડગલું બલિના મસ્તક ઉપર આપ પધરાવીએ. ભગવાને જ્યાં મસ્તક ઉપર પોતાનો ચરણ પધરાવ્યો અને એ જ વખતે સુખદેવજી મહારાજ કહે છે રાજા ભગવાને જ્યાં પગનું પાટું માર્યું બલિ મહારાજ સીધા સુતળમાં. ભગવાને નાગ પાંચથી બાંધીને સુતળમાં નાખ્યા, દેવતાઓ તરત આવી ગયા, ભગવાને બહુ ખીજાણા બલિને. પણ એક અધ્યાય તમે જો દિલથી ભાગવતનો વાંચો બલિની પરીક્ષાનો, ગમે એવો કઠોર કાળજાનો હોય આંખમાં આહુડ આવી જાય. બલિ ભક્તિથી ભ્રષ્ટ ન થયા, હાથ જોડીને ભગવાનને કીધું પ્રભુ આપને તો બહોત બડી કૃપા કી, મુજે અહંકાર થા મેરા અહંકાર ભી નિકાલ દિયા, મેરા તો કુછ થા નહીં મેને તો માન લિયા થા, હે માલિક સબ કુછ તો આપકા હૈ. ભગવાનને પસ્તાવો થયો, ભગવાન પાછળ પાછળ સુતળમાં ગયા, બલિને નાગપાશમાંથી મુક્ત કર્યા. બલિને હાથ જોડીને પ્રભુએ કીધું બલિ માગ, હું તને તારે જોઈએ તે આપું. અરે બલિને કહા કે પ્રભુ મુજે કુછ નહીં ચાહીએ, મેરે અંતર મેં તો ઇન્દ્ર બનને કી ઈચ્છા હૈ. ભગવાન કે જા આ ટ્રમ્પમાં આ લોકો જીતી ગયા છે એટલે એને 5 વર્ષ પૂરા કરી લેવા દે, આવતા યુગમાં હું તને બલિ ઇન્દ્ર બનાવી. હજી બલિ મહારાજને ઇન્દ્ર બનાવવાનું વચન ભગવાને આપ્યું. એટલે પછી બલિ કે પણ પ્રભુ હું જીવતો રહીશ તો તમે મને ઇન્દ્ર બનાવશો ને, વ્યવસ્થા કેટલી. ભગવાને કીધું જા મારું સુદર્શન તારી રક્ષા કરશે અને કાળ તારી આયુષ્યને ખાશે નહીં, તું આવો નાવો યુવાન રહીશ અને આવતે વખતે આવતી ટ્રમમાં તને આને આ શરીરે હું ઇન્દ્ર બનાવીશ, બસ બીજું બોલ. પ્રભુ બીજું તો મારે કાંઈ નથી જોતું, પણ અત્યાર સુધી તમને ગોતતો તો મળતા નહોતા, હવે મળ્યા છો એવી કૃપા કરો, મારી આંખ આમાં કાયમ ને કાયમ ઊભા રહો. એટલે હું ખબર છે ભગવાનને હાથમાં દંડો રખાવી અને વોચમેન બનાવી દીધા, જ્ઞાતા બાંધવા. પણ બલિની ભક્તિ અને સમર્પણના કારણે અનંત કોટી બ્રહ્માંડનો માલિક દેવ નોકરી કરવા માંડ્યો, બંધાય ગયો. બલિ રસોડામાં જમવા જાય તો રોહડાના દરવાજે ઊભા રહેવાનું, કચેરીમાં ઊભા હોય તો કચેરીના દરવાજે ઊભા રહેવાનું. બલિ એની પત્નીની આરે વાતું કરતા હોય તોય તે એની સામે ને સામે ભગવાન દંડો લઈને ઊભા જ રહે. અરે 2-3 મહિના થઈ ગયા ને વૈકુંઠમાં ભગવાન પાછા ન હોય, લક્ષ્મીજી એકલા એકલા આમ ત્યાં માટા મારે, ત્યાં નારદજી આવ્યા. નારદજી બધે પોગી જાય કારણ કે પત્રકાર એક જ હાથ ખૂટના. નારાયણ 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 કરતા ભગવાને નારદજીએ નારદજીએ લક્ષ્મીજીને પૂછ્યું માતાજી કેમ એકલા તે, કે આ કે ગયા છે પણ પાછા આવ્યા નથી, ખોવાઈ ગયા હોય એવું લાગે. તો કે હવે નહીં આવે. તો કે કેમ, આખી વાત કરી બલિને બાંધવા ગયા હતા ને એ બંધાઈ ગયા. તો કે હા. તો કે આ છોડાવવાનો કોઈ ઉપાય, તો કે એક ઉપાય છે બલિને બેન નથી, બેન થઈને તું પગી જાય. આ કથા જ્યારે જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે એક વાતની ખબર પડે, જ્યારે જ્યારે આ દુનિયામાં પુરુષ હલવાનો છે ને ત્યારે બહેનોએ જેને બહાર કાઢ્યો પછી ભગવાન ભલે ન હોય. 5 પાંડવો જ્યારે ઢીલા પડી જાય ત્યારે દ્રૌપદી એને ઉભા કરે. ચેનલ કો સબસ્ક્રાઇબ કરને કે બાદ ઘંટી કો દબાના ના ભૂલે તાકી ભવિષ્ય કા હર એક વિડિયો આપ સરળતા સે દેખ પાએં.